नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ना गणित में तमारू स्वागत छे। विद्यार्थी मित्रों, 10मा धोरणना गणितनी अंदर पांचमू प्रकरण समांतर श्रेणी अभ्यास करी रह्या छीए, जेमां आपणे आगळना लेक्चर सुधीमां स्वाध्याय 5.2ना तमाम दाखलाओ पूरा करी लीधा छे अने आजे आपणे 5.3ना दाखलाओनी शरूआत करवी छे। परंतु थोड़ाक अगत्यना जे कंसेप्ट होय एनी पण आपणे अगाउ डिस्कशन करवी पड़शे, बराबर ने? हवे एना माटे हुं तमने एक नानकडी वार्ता कही दऊं। घणा वर्षों पहला एक वक्त शिक्षक है एना बाळको ने थोड़ूं काम आपी दिए छे। शिक्षक पोते फ्री नहीं होय एटले बाळको ने एवुं काम आपी दीधुं कि भाई नाना बाळको छे, हजी सरवाळा बादबाकी गुणाकार भागाकार आवड्या होय एवा नाना बाळको छे, कि भाई चलो 1 થી 100 સુધીના અંકોનો સરવાળો કરી નાખો, બરાબર? અને શિક્ષક પોતાના કામે ચડી જાય છે કે હવે થોડી વાર માટે બાળકો છે એને કામ મળી ગયું એટલે મને ડિસ્ટર્બ નહીં કરે। તા તો એક વિદ્યાર્થી ફટાફટ 1 થી 100 સુધીના સરવાળા કરીને સાહેબને દેખાડવા આવી ગયો અને એના શિક્ષક છે એ પોતે ચકિત થઈ ગયા, એને વિશ્વાસ નહોતો આવતો કે આવું કઈ રીતે બન્યું। એ વિદ્યાર્થીને પૂછે છે કે બેટા તે આવી રીતે 1 થી 100 સુધીના સરવાળા આટલી ઝડપથી કેમ ગણી નાખ્યા? તો વિદ્યાર્થી બહુ સરળ જવાબ આપે છે કે મેં આગળથી 1 લીધા, પાછળથી 100 લીધા, ટોટલ 101, પછી આગળથી 2 લીધા, પાછળથી 99 લીધા, ટોટલ 101, આવી એને 101ની 50 જોડી બનાવી નાખી। 1 થી 100 સુધીના સરવાળા કરવા માટે કેટલી જોડી બનાવી નાખી? 50 જોડી બનાવી નાખી। અને એ 50 એ 50 જોડીનો મેં ગુણાકાર કરી નાખ્યો તો 5050 જવાબ આવી ગયો। બહુ જ બુદ્ધિશાળી બાળક છે જેનું નામ છે ગાઉસ, બરાબર? આપણે એને ગોસ તરીકે પણ ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, એન પદોના સરવાળાનું સૂત્ર આપણને ગૌસે આપેલું છે। વિજ્ઞાનની અંદર પણ તમે પ્રકાશશાસ્ત્રની અંદર જાઓ તો અરીસા સૂત્ર, લેન્સ સૂત્ર, એની પણ તારવણી આપણને ગૌસે આપેલી છે। તો ખૂબ જ મહાન ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક થઈ ગયા છે, એને એન પદોના સરવાળા કરવા માટે આપણને સૂત્ર આપ્યું, બરાબર? હવે આપણી શ્રેણી જે છે એમાં આપણને 15મું કે 20મું કે 25મું પદ શોધતા આવડે છે। હવે આપણે આગળ વધીએ, 15 પદોનો સરવાળો કરવો હોય તો, 20 પદોનો સરવાળો કરવો હોય તો એના માટે સંજ્ઞા વાપરવામાં આવે છે એસ, બરાબર? સરવાળા માટે જેમ પદને આપણે એ તરીકે ઓળખતા હતા એમ સરવાળા માટે એસ સંજ્ઞા। તો હું અહીંયા એસએન બરાબર એન પદોનો સરવાળો લખી નાખું। જુઓ, આપણી શ્રેણીના પહેલા પદને એ કહીએ, બીજા પદને એ વત્તા ડી કહીએ, ત્રીજા પદને એ વત્તા 2D, બરાબર ને? જેટલા હું પદ જોતો હોય એના કરતાં એક ઓછી વખત સામાન્ય તફાવત ઉમેરવાનો। આમ કરતાં 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 તમે છેલ્લું પદ, છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું પદ જુઓ તો છેલ્લું પદ એ વત્તા n-1D, છેલ્લેથી બીજું એ વત્તા n-2D અને છેલ્લેથી ત્રીજું એ વત્તા n-3D, બરાબર? તો મેં તમામ આખા શ્રેણીના આપણા તમામ પદો લખી નાખ્યા અને બધાનો અહીંયા સરવાળો કરી લીધો છે। શરૂઆતના 3 લખ્યા, છેલ્લા 3 લખ્યા, વચ્ચેના પદ માટે મેં અહીંયા 3 ટપકા કરી દીધા, બરાબર છે? હવે આ તમામ પદોનો મારે સરવાળો કરવો હોય ને તો એ જ સરવાળાને હું ફરી એક વખત લખું છું, પરંતુ આ વખતે શ્રેણીને ઉલટા ક્રમમાં લખવાની, મતલબ છેલ્લું પદ જે છે એને આગળ લઈ લીધું, છેલ્લેથી બીજું પદ પછી લીધું, છેલ્લેથી ત્રીજું પદ લીધું, એમ કરતાં કરતાં ત્રીજું, બીજું અને પહેલું પદ, બરાબર? એ જ સરવાળાને મેં પાછો લખી નાખ્યો। હવે આપણે શું કરીએ, ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ, તો શું થાય? જુઓ, બે વખત લખ્યું છે પરંતુ છેલ્લે આપણી પાસે એક જ વખત એસએન રહેશે, બરાબર? મતલબ એન પદોનો સરવાળો, તો બે વખત છે એટલે હું 2, બરાબર, આગળ 2 ગુણી નાખું, 2SN બરાબર, અહીંયા જુઓ જમણી બાજુ આવી જાઓ, પહેલાં પહેલાં પદનો, બીજા બીજા પદનો, ત્રીજા ત્રીજા પદનો સરવાળો કરો, બેના પહેલાં પદનો સરવાળો કરો તો તમે જુઓ તો અહીંયા માત્ર એ છે, અહીંયા એ વત્તા n-1D છે, તો 1 અને 1 કેટલી વખત થઈ ગયા? તો કે 2 વખત, 2A+N-1 × D, બરાબર મિત્રો? હવે બીજા પદનો સરવાળો કરો, તો બીજા પદનો તમે સરવાળો કરો તો ત્યાં પણ આ એ અને એ એટલે 2A થઈ જશે, વત્તા ડી અને n-2 × D, એનો જરીક હિસાબ જોઈ લઈએ। ચાલો અહીંયા જુઓ, અહીંયા હું તમને કરી દઉં, ડી અને n-2 × D, n-2 છે, અહીં કૌંસ ખોલી નાખીએ તો ડી બને ને ગુણે ને, તો અહીંયા આપણે શું લખી નાખીએ, nd-2D, બરાબર છે? ચાલો હવે આ 1D માંથી તમે -2D છે એને બાદ કરો, બરાબર, 2D ને બાદ કરો તો કેટલા વધે? તો કે nd-D, બરાબર ને? 2D, 2 વખત D આપેલા છે, 1 વખત D બાદ કરો તો માત્ર 1 જ વખત D વધે, મોટા પદની નિશાની માઇનસ, બંનેમાંથી D કોમન લઈ લ્યો તો n-1 × D, હા, મતલબ અહીંયા પણ આપણે n-1 × D લખવાના થાય। તો આમ જ
पहला बे पदनो सरवाळो 2a / n - 1d मिळ्यो, बीजा बे पदनो सरवाळो एटलो मिळ्यो। हवे जो तमे त्रीजा पदनो पण हिसाब करशो तो तमने 2a + n - 1 * d જ મળશે। આમ કરતા કરતા છેલ્લા પણ દરેકનો સરવાળો તમને 2a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જ મળશે। હું ત્રણ વખત નથી લખતો પણ એક જ વખત લખું છું, કારણ કે તમામે તમામનો સરવાળો આપણને 2a વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી જ મળે છે। તો એન જેટલા પદ છે બાળકો, બરાબર, પહેલું બીજું ત્રીજું પ્લસ અપ ટુ એન સુધીના પદ છે, તમામે તમામ એક સરખા, બરાબર। તો તમામે તમામ પદ એક સરખા છે અને કેટલી વખત રિપીટ થાય છે તો કે એન ટાઈમ, બરાબર। એન એટલે કેટલા, જેટલા રાખો એટલા, તો એન વખત એના એ જ રિપીટ થાય છે। તો હું એટલી બધી વખત લખવાની બદલે એને માત્ર એન સાથે ગુણી અને એન ગુણ્યા ટુ એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી આમ પણ લખી શકું, બરાબર ને। હવે આ જે આપણી પાસે બે ગુણાકારમાં છે એને બીજી બાજુ જવા દઈએ તો એ ભાગાકારમાં આવી જાય, તો એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી મળી જશે। આ ખૂબ જ પ્રખ્યાત ગૌસ દ્વારા આપેલું એન પદોના સરવાળાનું સૂત્ર છે, બહુ સરળ સૂત્ર છે, તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, આનાથી જ આપણે આગળના દાખલા ગણશું, જોઈ લ્યો એકવાર। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એન પદોના સરવાળાનું સૂત્ર છે। દાખલાઓની શરૂઆત કરતાં પહેલાં હું બે ત્રણ કામના બીજા જે મુદ્દાઓ છે તમને એ કહેવા માગુ છું, તો આપણે બે ત્રણ આ સૂત્ર ઉપરથી અગત્યના પોઈન્ટ છે એની ચર્ચા કરી લઈએ। પહેલો મુદ્દો છે એ શું છે, જુઓ આપણી પાસે સૂત્ર છે એન પદોના સરવાળાનું, એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી, બરાબર। હું અહીંયા થોડો ફેરફાર કરી નાખું અને હવે તમે એક વસ્તુ અહીં સાંભળી લ્યો કે તમારી પાસે પ્રથમ પદ હોય, સામાન્ય તફાવત હોય અને તમારે કેટલા પદ સુધીનો સરવાળો કરવાનો છે એ આપી દીધું હોય, એટલે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સરવાળો કરી શકો, બરાબર ને। પરંતુ આ જ સૂત્રમાં જો ટુ એને તમે અલગ કરી નાખો એટલે કે બે વખત આપણે એ પ્લસ એ એમ લખી નાખીએ, બરાબર, મેં ટુ એને છૂટા કરી દીધા, તો અહીંયા જુઓ એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી, બરાબર, તો એ તો આપણું શ્રેણીનું અંતિમ પદ થઈ ગયું ભાઈ। તો અહીંયા હું આટલા ભાગની જગ્યાએ એ એન પણ લખી શકું, બરાબર ને મિત્રો। તો આપણી પાસે આપણા સૂત્રની અંદર એક નવો પોઈન્ટ આવી ગયો કે તમારી પાસે પ્રથમ પદ, અંતિમ પદ અને કેટલા પદ સુધીનો સરવાળો કરવાનો છે, માત્ર એ પણ જો કહેવામાં આવ્યું હોય ને તોય તમે શ્રેણીના એન પદોનો સરવાળો કરી શકો છો। હવે એન છે ને, જે અંતિમ પદ આપણી શ્રેણીનું, એને એક સ્પેશિયલ સંકેત આપી દેવામાં આવ્યો છે એલ, એટલે તમે આ રીતે પણ સૂત્રને લખી શકો છો, એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં એ વત્તા એલ, બરાબર। તો આ એક મુદ્દો તમારે યાદ રાખવાનો છે, એન પદોના સરવાળા ઉપરથી તમને પ્રથમ અને અંતિમ પદ ખબર હોય, કેટલા પદનો સરવાળો કરવાનો છે એ આપી દેવામાં આવેલું હોય, તો તમે આના કરતાં પણ ટૂંકી રીતે દાખલો ગણી શકો છો, બરાબર। આગળ વધીએ, હજી એક બીજો મુદ્દો જોઈએ। આપણને કોઈ શ્રેણીના એન પદોનો સરવાળો કરો એવું કહેવામાં આવેલું હોય તો તમે એન પદોના સરવાળાને તમે કઈ રીતે લખશો? માની લો કે આપણે એન પદ સુધીનો સરવાળો કરવો છે તો આપણે એને એસ એન કહેવાના, બરાબર ને। પણ માની લો કે આપણે છેલ્લું પદ નથી લેવું, બરાબર, છેલ્લેથી બીજા પદ સુધીનો જ સરવાળો કરવો છે, તો છેલ્લેથી બીજા પદ સુધીનો મતલબ એન માઇનસ વન, બરાબર, એન માઇનસ વન મતલબ છેલ્લું પદ જેટલા હોય એના કરતાં ઓછું એટલે સુધીનો જ સરવાળો કરવાનો છે, તો આપણે એને એસ એન માઇનસ વન તરીકે ઓળખીએ, બરાબર ને। તો આ એન પદોનો સરવાળો છે, આ એન માઇનસ વન પદોનો સરવાળો છે। હવે જો આટલા સરવાળામાંથી હું આટલો સરવાળો બાદ કરી નાખું, મિત્રો ખાસ જોજો, એટલા સરવાળામાંથી હું આટલો સરવાળો બાદ કરી નાખું, મતલબ એસ એનમાંથી હું એસ એન માઇનસ વન બાદ કરી નાખું, તો મારી પાસે છેલ્લે માત્ર શ્રેણીનું છેલ્લું પદ એટલે કે એ એન વધે છે। તો આપણી પાસે એક બીજું પણ અગત્યનું તારણ આવી ગયું, એસ એન માઇનસ એસ એન માઇનસ વન બરાબર એ એન થાય, ખૂબ આ પણ અગત્યનું છે, ઓબ્જેક્ટિવની અંદર કામ લાગે એવું સૂત્ર છે, એને પણ યાદ રાખી લેજો। ત્રીજા મુદ્દાની અંદર આપણે એસ એનવાળા સૂત્રનો ઉપયોગ કરી અને એન પદોના સરવાળાના કેટલાક સામાન્ય સૂત્ર બનાવીએ, કેટલીક અગત્યની શ્રેણીઓ માટે, જેમ કે ધન પૂર્ણાંકોની શ્રેણી। આપણને ખબર છે કે ધન પૂર્ણાંકોની શ્રેણી એકથી શરૂઆત થાય, એક બે ત્રણ ચાર, બરાબર ને, એનો સરવાળો કરવો છે તો આપણે પહેલાં લિસ્ટ બનાવી લઈએ। ચાલો, પ્રથમ પદ એ બરાબર એક, સામાન્ય તફાવત ડી પણ એક છે કારણ કે એક એકનો વધારો થાય છે, તમારે એન સુધીનો સરવાળો કરવો છે, એસ એન બરાબર ક્વેશ્ચન માર્ક, સૂત્ર લખી નાખો, એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ એ વત્તા એન માઇનસ વન
इंटू डी बराबर। चलो एन बाय टू तो एन तो एमनो मज राखवाना छे, कौंस में टू इंटू ए, ए के एक वत्ता एन माइनस वन, डी पण सामान्य तफावत पण एक ज छे। सादुरूप आपी दीए एन बाय टू कौंस में बे नो एक नो गुणाकार बे वत्ता एन माइनस वन नो एक साथ गुणाकार करो तो ये तो एमनो मज रहेवाना बराबर ने। तो एन कौंस में बे अने एक नी बाद बाकी करो तो बे माथी एक जाए तो केटला वधे प्लस एक, मोटा पद की निशानी प्लस, तो एन प्लस वन आखाईना छेद में शू आवशे बे। तो आपने एस एन नु सूत्र मिली गयु, मतलब एन सुधीनी प्राकृतिक संख्याना सरवाड़ा सूत्र मिली गयु एन कौंस में एन प्लस वन आखाईना छेद में बे। हवे तमे एन बराबर कंई पण लई शको, तमे जेटलो सरवाड़ो करो एटलो। मानी लो कि तमारे एन बराबर पचास सुधीनो सरवाड़ो करो छे तो एन बराबर पचास लखी नाखवाना भाई बराबर। सूत्र लई लियो एस फिफ्टी, चलो एन की जगह केटला लखू पचास, कौंस में एन की जगह पचास वत्ता एक आखाईना छेद में बे। जोई ले अँ आप जो सूत्र है यहाँ एन की जगह पचास लखी ना बराबर। हम पचास ना अँ तो छेद उड़ी गया, पच्चीस दू पचास, तो पच्चीस नी साथ पचास वत्ता एक एकावन नो गुणाकार करो एटले तमने एक थी पचास सुधीनी संख्या सरवाड़ो मिली गयो। तो आ रीते खूब सरल, हवे मात्र तमने कोई एम के एक थी पांच हजार सुधीना आंकड़ा सरवाड़ो करो, तमारे मात्र शू करवानू एननी जगह पांच हजार लखी नाखवाना, सादुरूप आपी देवानू। तमारे एक वत्ता बे वत्ता तीन वत्ता चार वत्ता पांच एम करता करता पांच हजार सुधी जावानी जरूर नहीं। तो आ रीते बहु सरळताथी आपणे सरवाड़ा करी शकीए छीए। हवे एवी ज रीते युग्म पूर्णांकों माटे सरवाड़ा करवा होय तो बराबर गुणाकार करी लेजो, प्रथम पद ए बराबर बे सामान्य तफावत, हाँ युग्म संख्या की शुरुआत बे थी थाई बराबर ने, सामान्य तफावत के लो है तो कि बे छे जो चार बे माथी चार एटले बे बे नो वधारो थियो, अने आपणे एन पदों नो सरवाळो करवो छे एटले एस एन बराबर क्वेश्चन मार्क। सूत्र लखी नाखीए एस एन बराबर एन बाय टू कौंस में टू ए वत्ता एन माइनस वन इंटू डी। चलो एन केटला छे एमनम राखवाना छे, कौंस में टू इंटू ए पण बे ज छे, एन माइनस वन इंटू डी पण बे ज छे। सादुरूप आपीए तो एन बाय टू कौंस में बे दू चार थी गया, कौंस खोली नाखो तो एन अने बे नो गुणाकार टू एन माइनस टू, चार में थी बे ने बात करो तो एन बाय टू चार में थी बे बात करिए, अँ टू एन तो है चार में थी बे जाइए तो केटला वधशे बे वधशे, अने मोटा पद की निशानी केवी करवानी तो के प्लस कर देवानी। हवे आ बे पदनी अंदर तमे जुओ आ टू एन अने टू में थी बे सामान्य निकली जाए तो ये बे ने हूँ बार काढ़ी लऊं तो अहीं शू थी जशे टू एन ना छेद में बे कौंस में एन वत्ता एक बराबर ने बाळको, ए कहीं नहीं तो एक अँ थी तो बे बार निकली गया। हवे आ बे साथे बे नो छेद उड़ी जाए तो एन पदों सरवाड़ा माटे मात्र तमारे एन अने एन प्लस वन नो गुणाकार करी नाखवानो, मतलब पचास सुधीनी युग्म संख्या नो सरवाड़ो करवो होय तो बे वत्ता चार वत्ता छ वत्ता आठ बराबर पचास सुधीनी जो मात्र युग्म संख्यानो सरवाड़ो करवो होय तो तमारे आटलू ज सूत्र एन कौंस में एन प्लस वन वापरवानुं छे। आज रीते हवे जो आपणे एनाथी पण आगळ जईए, पचास सुधीनी युग्म संख्या एटले एमां खास ध्यान राखजो एन बराबर पचास नहीं लखवाना, कारण के पचास सुधीनी युग्म संख्या तमे लियो तो पचास सुधीनमां युग्म संख्या होय केटली पच्चीस ज होय, एटले तमारे एन बराबर केटला लखवाना थशे पच्चीस लखवाना थशे बराबर। ए बहु अगत्यनी वात छे, घणा भूलथी एम के भाई चलो पचास सुधीनी युग्म संख्या छे सूत्र तो एन कौंस में एन प्लस वन छे एन बराबर पचास लखी नाख्या, जवाब खोटो बराबर। एवी ज रीते अयुग्म संख्यानुं सूत्र तमे आज पद्धतिनो उपयोग करीने जाते तारवो, हूँ तमने जवाब आपी दऊं छूं, तमने जवाब मळशे एन स्क्वेर बराबर, जवाब मळशे एन स्क्वेर। ए तमारे जाते प्रयास करवानो छे, बहु ज अगत्यनुं छे, कारण के वर्ग अने अयुग्म संख्याना सरवाड़ा वच्चे कंईक सीधो संबंध छे। जो हूँ तमने एनी एक थोड़ीक वात करी दऊं, वर्ग अने एन पदोना सरवाड़ा वच्चे सीधो संबंध शू छे, एक वत्ता त्रण वत्ता पांच वत्ता सात वत्ता नौ वत्ता अग्यार वत्ता तेर, आम श्रेणी आई जाइए बराबर। हवे तमे एक एटले शू लखी शको तो कि एक एटले हूँ एक नो वर्ग लखी शकूँ बराबर, पण एक अने त्रण ने भेगा करो तो के चार थाय तो बे नो वर्ग छे, पण जो हूँ एक त्रण अने पांच ने भेगा करूँ तो ये तो नौ थाय तो त्रण नो वर्ग छे, जो हूँ एक त्रण पांच ने सात ने भेगा करूँ तो ये सोल थाय बराबर, ये केटला थी जाय छे सोल, जे चार नो वर्ग छे। तो मित्रों तमे समांतर श्रेणीनी अंदर अयुग्म संख्यानी श्रेणी तैयार करो बराबर तो ये वर्गनी श्रेणी साथे रिलेटेड बनती जाय छे, एटले खास याद राखजो एक वत्ता तीन वत्ता पांच वत्ता सात वत्ता नौ
एना जे सरवाळानुं सूत्र छे एन स्क्वेर मळशे। तमारे जाते ट्राई करी अने सूत्र तारवानुं छे। पछी आपणे स्वाधी 5.3 ना दाखलाओनो अभ्यास छे ए आगळ वधारीशुं।